ખેડૂતને લગાવવું પડે છે, કેમ કે અત્યારે રોજ ભૂંડનો એટલો ત્રાસ વધી ગયો છે. જો ખેડૂત મિત્રો ઝટકા મશીન ન લગાવે તો રોજ ભૂંડ ને બધા આવી અને ખેડૂતના પાકની પથારી ફેરવી નાખતા હોય છે. એટલે ખેડૂતને ઝટકા મશીન લગાવવું અનિવાર્ય થઈ ગયું. એને વ્યાપારી મિત્રો છે એ ઘણા બધા વધારે પૈસા લઈ લેતા હોય. ઝટકા મશીનના કૌભાંડ વિશે વાતચીત કરશું. એ કૌભાંડમાં આવી અને ઘણા બધા ખેડૂતો છે એ છેતરાઈ જાય છે અને એ વ્યાપારી મિત્રો એને અલગ અલગ રીતના છેતરવાનો પ્રયત્ન કરે છે. કઈ કઈ રીતે મિત્રો, આજે આપણે ઝટકા મશીનના કૌભાંડ વિશે વાતચીત કરશું. એ કૌભાંડમાં આવી અને ઘણા બધા ખેડૂતો છે એ છેતરાઈ જાય છે અને એને વ્યાપારી મિત્રો છે એ ઘણા બધા વધારે પૈસા લઈ લેતા હોય છે. કેમ ઝટકા મશીન ખેડૂતને લગાવવું પડે છે, કેમ કે અત્યારે રોજ ભૂંડનો એટલો ત્રાસ વધી ગયો છે. જો ખેડૂત મિત્રો ઝટકા મશીન ન લગાવે તો રોજ ભૂંડ ને બધા આવી અને ખેડૂતના પાકની પથારી ફેરવી નાખતા હોય છે. એટલે ખેડૂતને ઝટકા મશીન લગાવવું અનિવાર્ય થઈ ગયું છે. પણ જ્યારે ખેડૂત છે એ ઝટકા મશીન ખરીદવા માટે માર્કેટમાં જાય છે ત્યારે વ્યાપારી મિત્રો એને અલગ અલગ રીતના છેતરવાનો પ્રયત્ન કરે છે. કઈ કઈ રીતના? પેલા તો ભાઈ વધારે ભાવ લેવા માટે ખેડૂતને એમ કે ભાઈ અમારું મશીન છે સર્ટિફિકેટ વાળું મશીન આવશે જેથી કરી અને તમારે કોઈ પ્રોબ્લેમ ન થાય, એમ કરીને ઝટકા મશીનના 4-5 હજાર રૂપિયા વધારે લઈ લેતા હોય. પણ ખેડૂત મિત્ર, આજે હું તમને એક હકીકત વાતચીત કરું કે સરકાર દ્વારા કોઈ એવું સર્ટિફિકેટ નથી નક્કી કરવામાં આવેલું કે કોઈ એવું સર્ટિફિકેટ જાહેર નથી કરવામાં આવેલું કે ભાઈ ઝટકા મશીનમાં આ સર્ટિફિકેટ છે એ માન્ય ગણાશે. નથી કઈ સરકારે એમ કીધેલું કે ભાઈ ઝટકા મશીન વાળા બીએસઆઈ સર્ટિફિકેટ હોય તો માન્ય ગણાશે, આઈએસઆઈ માન્ય ગણાશે, આઈએસઓ માન્ય ગણાશે. કોઈ એક પ્રકારનું સરકાર દ્વારા જાહેરાત નથી કરેલી કે ભાઈ ઝટકા મશીન માટે આ સર્ટિફિકેટ માન્ય ગણાશે. તો આ બધાય કંપનીઓ વાળા કઈ રીતના એમ કે છે ભાઈ અમારું મશીન છે સર્ટિફાઈડ મશીન છે, કયું સર્ટિફિકેટ ભાઈ તમારી પાસે છે કે જે સર્ટિફિકેટ માન્ય છે? કેમ ખેડૂત મિત્ર? કેમ કે આ જે ઝટકા મશીન છે 12 વોલ્ટની બેટરીથી ચાલે છે. આ મશીન આપણે કોઈ લાઇટથી કે એનાથી તો ચલાવવાનું નથી. હવે જે વસ્તુ 12 વોલ્ટની બેટરી કે જે ડીસી પાવર આપે છે, ડીસી પાવર જે બેટરી આપે છે એનાથી જે આ મશીન ચાલે છે એનાથી કોઈ જાનહાનિ થવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. માર્કેટમાં જ્યાં ઘણી ખબરો તમને આવતી હોય ભાઈ અહીંયા છે ઝટકા મશીનના કારણે ગાય મરી ગઈ કે ભેંસ મરી ગઈ કે જે પણ મરી ગયું, સાહેબ એ ખેડૂત મિત્ર એ ઝટકા મશીનથી મરતું હતું નથી. ઘણા ખેડૂત મિત્ર શું કરે છે, જે આપણે લાઇટનો પાવર આવે છે એમાં ઝટકાના તારમાં દઈ દે છે અને એના કારણે આ ગાય છે કે બળદ છે કે ભેંસ છે કે એ મરી જતું હોય છે અને ખેડૂત છે સલવાઈ ન જાય એટલે બીજે દી શું કરે, કોકનું ઝટકા મશીન લઈ આવી અને અહીંયા ઝટકા મશીન ફિટ કરી દેતું હોય છે. એટલે ઝટકા મશીનની કંપની વાળા ઉપર બધો દોષ લાગી જતો હોય છે. પણ રિયલમાં ખેડૂત મિત્રો જોવા જાય તો ઝટકા મશીનના કારણે કોઈ પણ જાનહાનિ થતી નથી. એટલે સર્ટિફિકેટ વાળું હોય કે ના હોય એનાથી કોઈ પ્રોબ્લેમ થતો નથી. અને સર્ટિફિકેટ ચલો છે પણ કયું સર્ટિફિકેટ માન્ય ગણાય એની કોઈ ખાતરી સરકાર દ્વારા પણ આપવામાં આવેલી નથી. એટલે સર્ટિફિકેટના નામે જે તમારા પાસેથી 3-4 હજાર રૂપિયા વધારે લઈ જાય છે તો એનાથી ખેડૂત મિત્રો તમે છેતરાતા નહીં. બીજા ઘણા ખેડૂત મિત્ર એવું કહેતા હોય કે ભાઈ એસેમ્બલ ઝટકા મશીન હોય સસ્તા મળે, અમારું મશીન છે કંપનીનું મશીન છે સાહેબ. હવે એસેમ્બલ ઝટકા મશીન હોય એમાં સાહેબ સર્કિટ પીસીબી આવે, ટ્રાન્સફોર્મર આવે, કેપેસિટર આવે, સ્વિચો આવે અને વાયરિંગ આવે, આમાં એ જ આવે. જ્યારે કંપનીનું મશીન હોય એમાં શું આવે, કઈ અલગ આવે સાહેબ? એમાં સર્કિટ જ આવે, એમાં કેપેસિટર જ આવે, એમાં ટ્રાન્સફોર્મર જ આવે, એમાં કોઈ એસેમ્બલ કર અલગ રીતના થતું નથી. આમાં ઝટકા મશીન માણસ જ મૂકે, પીસીબી બનાવીને ફિટ કરે, એમાં માણસ જ કરે. એટલે એસેમ્બલ ઝટકા મશીન ને કંપનીનું ઝટકા મશીન એવું કોઈ આવતું નથી. એટલે કંપનીના ઝટકા મશીનના નામે શું કહેવાય, માર્કેટમાં તમારી પાસેથી 3-4 હજાર રૂપિયા વધારે લઈને તમને છેતરી જતા હોય છે. અત્યારે તો માર્કેટમાં ઘણા એવા એવા છે કે ભાઈ બેટરી વગરનું ઝટકા મશીન, શું ભાઈ અંદર સેલ વાળી બેટરી બનાવી અંદર ને અંદર મશીનની અંદર જ બેટરી દઈ દે, એટલે એમ કે ભાઈ એમ બેટરી દેતા નથી, એમ કરીને 11-12 હજાર રૂપિયા લઈ લેતા હોય છે. કેમ? ખાલી મશીન ને સોલાર આવશે એ રીતના એમ લઈ લેતા હોય છે. બીજું એમાં અમે શું કે એસેમ્બલ ઝટકા મશીન તો વેચે પણ એમાં ભાવ લેવા શું કરે, આ અમારું સુધારેલું મશીન છે ભાઈ. શું સુધારેલું? ટ્રાન્સફોર્મરમાં 2 આંટા વધારીને એમ કે ભાઈ અમારું સુધારેલું મશીન, એમ કરીને ખેડૂતો પાસેથી છેતરી લેતા હોય છે. અને એમ માર્કેટમાં અત્યારે એમ કે ભાઈ 18-18 કેવીના ઝટકા મશીન. હું ખેડૂત મિત્ર તમને એક રિયલમાં વાતચીત કરું. હવે આ ઝટકા મશીનના પાછળનો ટર્મિનલ છે, ટર્મિનલનું આપણે અંતર માપીએ, 2 ટર્મિનલ વચ્ચે 3 ઇંચનું અંતર હોય છે. હવે ઘણી કંપની વાળા શું કે ભાઈ અમારે 3 ઇંચ છેટો ઝટકા મશીન આવે. 3 ઇંચ એટલે ખેડૂત મિત્ર આથી અહીંયા આટલો શોટ આવે તો કેટલો ઝટકો વધી જાય,
પણ એકલું હું છે કરે કે ભાઈ અંદરનું જે પીસીબીમાં પ્રીસેટ હોય એ વધારે છે, ફટાકા થોડાક વધારે દેખાડે એટલે ખેડૂતોને જે ભોળો ખેડૂત હોય એને એમ થાય કે ભાઈ આ લાંબા લાંબા શેરડા પાડે એટલે આ ઝટકો વધારે ફેંકતું હોય, પણ રિયલમાં એવું હોતું નથી. જે ઝટકા મશીન લાંબા શેરડા પાડે એ બેટરી વધારે યુઝ કરે છે. ઝટકો તો હું કહે છે ઓછો, મીન્સ એક ઇંચ દોઢ ઇંચ આ જે શેરડું પાડે એ ઝટકો છે રિયલમાં એક્ઝિક્યુટ લાગવાનો હોય છે. અને અત્યારે તો માર્કેટમાં જે હું કહેવાય એમ કે ભાઈ 18 કેવીનું મશીન આવશે ને 3 ઇંચ જેટલી મીન્સ આટલા આટલા છેટાથી ફટાકા મારે, હવે એના ખુદના મશીનના ટર્મિનલ વચ્ચેનું અંતર 2 ઇંચનું માંડ હોય છે અને એ એમ કે ભાઈ અમારું ઝટકા મશીન છે 3 ઇંચ છેટેથી શોર્ટ પકડશે. તો ખેડૂત મિત્રો અત્યારે આવી આવી રીતના હું કહેવાય ખેડૂતોને છેતરવામાં આવી રહ્યા છે. તો ખેડૂત મિત્રો તમે છેતરાતા નહીં કેમ? અને અલગ અલગ શું કરે ખબર છે, ઝટકા મશીન છે આવી જ બોડી આવે, અલગ તો શું કરે ઓલી બોડી કરશે, અલગ બોડી બનાવીને ઝટકા મશીનના ભાવ લઈ લે કેમ, આમ ઓલું હેન્ડલ વાળી બોડી બનાવે અને એવી રીતના અલગ અલગ બોડી બનાવીને એમ કહી દે કે ભાઈ આ છે સારું મશીન છે એમ કરીને ખેડૂતને છેતરી જતા હોય છે. તો ખેડૂત મિત્રો તમે છેતરાતા નહીં. માર્કેટમાં આવું તમને ઝટકા મશીનના રિયલ ભાવ શું છે એ તમને જણાવું. 500-1000 રૂપિયા આજુબાજુ ફેરફાર હોય તો એ માન્ય ગણાય કે ચલો ભાઈ સર્વિસ ના એના લેતા હોય, અલગ અલગ ભાઈ બેટરી અલગ કંપનીની હોય, સોલાર અલગ કંપનીની હોય તો એના કારણે થોડું ઘણું પ્લસ માઇનસ રહેતું હોય છે. તો હવે આપણે શરૂઆતમાં એક સ્ટાર્ટિંગ મોડલ કે જે આ મિની ઝટકા મશીન છે, જે ખેડૂત મિત્રોને ખાલી મશીન લેવું માત્ર ને માત્ર 1500 રૂપિયામાં મળી જાય, એ પણ 6 મહિનાની વોરંટી સાથે. 6 મહિના સુધી કાંઈ પણ થાય તો ફ્રીમાં રિપેરિંગ કરી દેવામાં આવે. આમાં જો આખે આખો સેટ જોતો હોય ને તો આ 20 વીઘાની કેપેસિટી વાળું મિની મશીન, 12-12ની બેટરી અને એને ચાર્જ કરવા 20 વોટની સોલાર પેનલ, આ આખે આખો સેટ ખેડૂત મિત્ર માત્ર ને માત્ર 4000 રૂપિયામાં તમને મળી જશે. તો તમારે આ મોંઘા ઝટકા મશીન લેવાની જરૂર નથી. જો તમારે 5 વીઘા 10 વીઘાનું ખેતર હોય તો તમે આ મિની ઝટકા મશીનથી પણ કામ ચલાવી શકો છો. હવે ઘણા ખેડૂતોને વધારે કેપેસિટી વાળું હોય તો એનાથી મોટું હોય તો એ 50 વીઘાની કેપેસિટી વાળું જેમાં 8 કેવીનું ટ્રાન્સફોર્મર આવે, 12-12ની બેટરી વાળું મશીન આવે અને 20ની સોલાર પેનલ આવે. અને અત્યારે જે આમાં ઓફર ચાલે છે એમાં ખેડૂત મિત્રો તમને ગરેડી આપવામાં આવશે. જો તમારે કાળી ગરેડી જોતી હોય તો તમને સાથે 150 નંગ ગરેડી આવશે, સફેદ જોતી હોય તો 100 નંગ ગરેડી આવી જશે. અને આ ઝટકામાં બધી જ પ્રકારની સિસ્ટમ આવી જાય, ઓટોમેટિક સિસ્ટમ આવી જાય, સાયરન સિસ્ટમ આવી જશે, પાવર વધારે ઓછો કરી શકો, બેટરી લોની આવશે, બેટરી ચાર્જિંગ થાય છે તો એની આવશે, મશીન ચાલુ હોય એની આવશે, તાર તૂટી જાય ફેન્સ ફોલ્ટની, આ બધી જ પ્રકારની સિસ્ટમ આપે 6000 રૂપિયા વાળા મશીનમાં તમારે આવી જાય. ગરેડી સાથે સાથે ખેડૂત મિત્રો અત્યારે બીજી ઝટકા લાઈટ આપીએ છીએ કેમ, ઝટકા મશીન ખેડૂત લગાવી દે ને પછી એમાં તારમાં પાવર આવે છે કે નહીં એ ખેડૂતને ખબર હોતી નથી, તો એ ચેક કરવા માટે આ સ્માર્ટ ઝટકા લાઈટ પણ તમારે આવી જશે, જે તમે છેલ્લે શેડે પૂરો થાય ત્યાં લગાડી દેશો તો ઝટકા મશીન ચાલુ થશે એટલે આ લાઈટ પણ લબુક જબુક આયા રાખશે જેથી તમને ખબર પડી જાય ઝટકા મશીન ચાલુ છે કે બંધ. હવે ઘણા ખેડૂત મિત્રોને આ લાઈટ નથી જોતી હોતી, તો ખેડૂત મિત્રો આ લાઈટ ન જોતી હોય તો તમને અર્થિંગ કે જે ઝટકા મશીન લગાવવું હોય તો એક અર્થિંગ સારો એવો મજબૂત કરવો પડે, તો આ અર્થિંગ અને સાથે 10 કિલો કેમિકલની બેગ આ પણ તમને ઓફરમાં મળી જશે. કા લાઈટ લઈ શકો છો, કા અર્થિંગ લઈ શકો છો, બેમાંથી તમને એક આ વસ્તુ લઈ શકો છો. હવે એનાથી ઉપયોગ 100 વીઘાની કેપેસિટી વાળું ઝટકા મશીન કે જેમાં તમને 100 વીઘાની કેપેસિટી વાળું ઝટકા મશીન એને ચાર્જ મીન્સ મોટી બેટરી ચલાવવા માટે 12-30ની મોટી બેટરી આવી જશે અને એને ચાર્જ કરવા માટે 30 વોટની મોટી સોલાર પેનલ આવી જશે. આમાં પણ ઓટોમેટિક સિસ્ટમ, સાયરન સિસ્ટમ, બધી જ પ્રકારની સિસ્ટમ આવી જશે. સેમ ઓફરમાં કા 150 નંગ ગરેડી લઈ શકો છો, કા ઝટકા લાઈટ લઈ શકો છો, કા અર્થિંગ લઈ શકો છો. આ ઓફર છે ગરેડી અને લાઈટ, કા ગરેડી અને અર્થિંગ, આ બે તમે ચૂઝ કરી અને તમને માત્ર ને માત્ર 7500 રૂપિયામાં ઝટકા મશીન મળી જશે. હવે એનાથી મોટું ઝટકા મશીન છે એ 150 વીઘાની કેપેસિટી વાળું ઝટકા મશીન આવશે, એમાં 12-26ની ડ્રાય બેટરી આવશે કે જેથી કરીને ખેડૂતને પાણી નાખવાનું કે રહેશે નહીં, નકર ઘણા ખેડૂત મિત્ર પાણી નાખવાનું નહીં ભૂલી જાય, પાણી વગર બેટરી ચલાવી નાખે બેટરી છે ખરાબ થઈ જતી હોય છે, તો આ ડ્રાય બેટરી આવશે ને એને ચાર્જ કરવા માટે 40 વોટની સોલાર પેનલ આવી જશે. આ આખે આખો સેટ છે માત્ર 9500 રૂપિયામાં મળી જશે. આમાં પણ આ સેમ ઓફર છે ગરેડી, ઝટકા લાઈટ કે અર્થિંગ, એ ઓફર તમે કરી શકો છો. હવે ખેડૂત મિત્ર એવું નથી કે ભાઈ સસ્તું છે એટલે ક્વોલિટી છે નબળી આવશે, ખેડૂત મિત્રો આમાં પણ ઝટકા મશીન છે એમાં 1 વર્ષની વોરંટી આવશે. મશીનમાં 1 વર્ષ સુધી કાંઈ પણ થશે તો ફ્રીમાં રિપેરિંગ કરી આપવામાં આવશે એટલે તમારે મૂંઝાવાની જરૂર નથી.
પ્લસમાં એવું નહીં વોરંટી પૂરી થાય પછી એમ કે ભાઈ આમાં રિપેરિંગ થઈ જશે, તો તમે તમારા વિસ્તારમાં ગમે જે નોર્મલ ઝટકા મશીન વાળા રિપેરિંગ કરતા હોય એની પાસે પણ આ ઝટકા મશીન રિપેરિંગ થઈ જશે. એટલે અમુકના નકર એવું હોય કે ભાઈ કંપની મશીન તમે લ્યો ને અને પછી ઝટકા મશીનમાં એ બીજે રિપેરિંગ કરાવવા જાવ તો થાય નહીં, હું કામ એમાં એમસીલ ના લોંદા કરીને આખી આખો સર્કિટ ની પેક કરાવી નાખ્યું હોય. હવે એ તમે સર્વિસમાં આપો એટલે 2-3 હજાર રૂપિયાના બિલ બનાવીને રિપેરિંગ નું કરે. અને ઘણા અત્યારે કંપનીઓ એવી છે કે રિપેરિંગ માટે કોલ આવે ને તો કોલે ઉપાડતા નથી, હવે કંપનીએ દઈ દે ને કંપની મશીન મેકિંગ જાય પાંચ હાથ દે તો તમને રિપેરિંગ કરીને પાછું આપે છે. આવા આવા ખેડૂત મિત્રો અમને કમ્પ્લેન કરતા હોય ભાઈ મશીન તો લઈ લીધું પણ રિપેરિંગ ટાઈમે જવાબ આપતા હોતા નથી. તો ખેડૂત મિત્રો આ મશીનમાં તમારે એ મૂંઝવણ રહેશે નહીં, 1 વર્ષ સુધીની વોરંટી તો રહેશે પણ 1 વર્ષ પછી પણ તમે તમારા વિસ્તારના જે લોકલ ઇલેક્ટ્રિક વાળા હોય એ પણ આ મશીન છે રિપેરિંગ કરી શકશે. તો તમારે રિપેરિંગમાં પણ જરૂર નહીં પડે. 1 વર્ષની વોરંટી તો આવશે, જ્યારે બેટરી છે એમાં પણ 1-1 વર્ષની વોરંટી આવશે. નાની બેટરી છે તો એમાં 6 મહિનાની વોરંટી આવશે. સોલાર પેનલમાં તમારે 5 વર્ષની વોરંટી આવશે. હવે ખેડૂત મિત્ર તમારે જો આ ઝટકા મશીન લેવું છે તો અમારું એડ્રેસ છે રાજકોટમાં છાપરા જેઆઈડીસીમાં કાલાવર રોડ ઉપર ગણેશ બેબરીજ વાળી શેરીમાં ગ્રોવેક સોલાર ઝટકા મશીન કરીને અમારી કંપની મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલું છે. ત્યાંથી ખેડૂત રૂબરૂ આવીને ઝટકા મશીન આ છે મંગાવી શકે છે. અથવા ઘણા વિસ્તારમાં અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર પણ છે, તેમની પાસેથી આ પણ ઝટકા મશીન ખેડૂત મિત્ર ખરીદી શકે છે. અને જ્યાં ડીલર ડિસ્ટ્રીબ્યુટર નથી ત્યાં કોઈ ખેડૂતોને લેવું છે તો તમે ઓનલાઈન ઓર્ડર કરી અને તમે પેમેન્ટ છે ગૂગલ પે ફોન પે અથવા કેશ આંગણી રૂબરૂ આવીને કોઈ પણ રીતના પેમેન્ટ કરાવી અને આ ઝટકા મશીન મંગાવી શકો છો. બહાર જતું હોય તો અમે તમને તમારા એડ્રેસ ઉપર ટ્રાન્સપોર્ટમાં પણ આ ઝટકા મશીન મોકલી દેશું. તો ખેડૂત મિત્રો હવે તમે જે આ ઝટકા મશીનના અલગ અલગ કૌભાંડો ચાલતા હોય છે એમાં તમે છેતરાતા નહીં. જો તમે પણ આ ઝટકા મશીન સસ્તા ભાવમાં સારી ક્વોલિટી વાળા લેવા માંગતા હોય તો નીચે આપેલા નંબરમાં કોલ કરી અને આજે જ આ ઝટકા મશીન ઓર્ડર કરો. જય હિન્દ.